હું વિનુભાઈ ગોસ્વામી, અરવિંદભાઈ નિમાવત મારા ફેમિલી રિલેટિવ મિત્ર છે, તે અહીંયા ગોકુલનગર રડાર રોડ ઉપર હોટલ ધરાવે છે અને હું ત્યાં બેસવા જાઉં છું. મને એના માણસો 12 તારીખે સવારના 10:30-11 વાગે મારે ત્યાં આવ્યા અને તેમને કીધું કે વિનુભાઈ હોટલ બંધ છે અને ખુલ્લી નથી. એટલે મેં જઈને હોટલને તપાસ કરી, હોટલ બંધ હતી. ત્યારબાદ હું ઘરે આવ્યો, ઘરે આવીને જોયું તો દરવાજો ખુલ્લો હતો અને તે લોકો હતા નહીં. અમે આજુબાજુમાં પૂછ્યું, એ લોકો કીધું કે રાતના 1:30 વાગ્યા સુધી અહીંયા શેરીએ હતા અને ત્યાર પછી 2 થેલા લઈ અને એ લોકો ક્યાંક જતા હતા. એટલે આ બધાને એમ કે હાલીને દ્વારકા બધા જાય છે કે જતા હશે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, અને મેં એના સગાવાલાઓને બધાને ફોન કર્યો, તેમના સાડા છે એમને અને એના સગાવાલાઓને ફોન કર્યો તો એ બધા પણ આવી ગયા, આવી અને ત્યારબાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદ લઈ વ્યવસ્થિત તરત જ તપાસ ચાલુ કરી દીધી. અને પોલીસ એકાએક ઘર છોડીને જઈ લાગ્યા, શું કારણ લાગે છે તમને? કારણ કે હું ત્યાં સાંજના બેસવા જતો અને બપોરના ત્યાં બેસવા જતો, હું હતો ત્યાં સુધી. હું પ્રફુલભાઈ નરસિંહભાઈ સવાણી, નવાનગર સોસાયટી, શેરી નંબર 5, મુંબઈ ભાણવારી, શેરી જામનગર. મારા મકાનમાં અરવિંદભાઈ નિમાવત જે રહે છે એ આજ 10 દિવસ ત્યાં ગુમ છે, જેને કોઈ અમને કોઈને જાણ કર્યા વગર ક્યાં ગયા છે એ કંઈ અમને ખબર નથી. અને વ્યવસાયમાં એને જગાતલા કે પજન રેસ્ટોરન્ટ નામની હોટલ ચલાવે છે. એના સગાવાલા અમારે ત્યાં આવીને પૂછ્યું તો મારા મકાનમાં રહે છે તો એ હાજર નહોતા, ત્યારે મને ખબર પડી કે આ લોકો ગુમ છે. અને બીજું કે એના સગાવાલા જે કંઈ પોલીસમાં કનીએ ફરિયાદ કરી, શું હકીકત છે કાંઈ જાણ નથી. એનો મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ આવે છે, જેથી અમને કંઈ કોઈ પણ પ્રકારની જાણકારી નથી. તમને છેલ્લે ક્યારે મળ્યા હતા અને તમારે શું હતું? છેલ્લે ગુમ થયા ને 2 દિવસ પહેલા મળ્યા હતા અને બસ ખાલી કેમ છો કેમ નહીં એ જ વાત થઈ, સિવાય કશું કંઈ આપણે કાંઈ પણ વાત થઈ નથી.